धोरण 12 आंकड़ाशास्त्र तृतीय एकम कसोटी पेपर सोल्यूशन। तो सौथी पहला जो ये विभाग ए कि चल राशि की किंमत में थता लांबा गाळाना फेरफारों की सरखामणी माटे कई रीत उपयोगी है, तो के जवाब आवशे अचल आधारनी रीत। बीजो विकल्प है सहसंबंधांक आर नो विस्तार शू है, तो जवाब आवशे -1 > r +1। पछी त्रीजो विकल्प है नियत संबंध रेखा कया बिंदु माथी हमेशा पसार थाय छे, तो के x बार अने y बार बिंदु माथी पसार थाय छे। त्यार पछी विभाग बी जोईए, एनो पहेलो प्रश्न आधार वर्ष एटले शू, तो के चालू वर्षनी चल राशिनी किंमतने भूतकाळना जे निश्चित वर्ष साथे सरखावामां आवे तो ते निश्चित वर्षने आधार वर्ष कहे छे। त्यार पछी बीजो प्रश्न पण व्याख्या छे सहसंबंधनी व्याख्या आपो, तो जो बे चलोनी किंमतमां प्रत्यक्ष के परोक्ष कार्य कारणने लीधे एक साथे फेरफार थतो होय तो ते बे चल वच्चे सहसंबंध छे तेम कहेवाय। त्यार पछी त्रीजो प्रश्न छे नियत संबंधांक एटले के बी शेना परिवर्तनथी स्वतंत्र नथी, तो के स्केल परिवर्तन अथवा तो माप परिवर्तन बेमांथी गमी एक लखो तो पण चाले। त्यार पछी जोईए विभाग सी, सातमो प्रश्न वर्ष 2010-15 सुधीना कोई एक प्रकारना स्कूटरना वेचाणना परंपरित आधारे मेळवेलो सूचकांक आपणने आप्यो छे ते ऊपरथी अचल आधारे सूचकांक गणो, એટલે કે પરંપરિત આધારનો સૂચકાંક આપણને આપ્યો છે એના ઉપરથી આપણે અચલ આધારના સૂચકાંકમાં આનું રૂપાંતર કરવાનું છે। તો સૌથી પહેલાં રકમ આપણને આપી છે વર્ષ અને પરંપરિત સૂચકાંક એ આપણે સૌથી પહેલાં ઊભો આપણે મૂકી દઈશું, તો સૌથી પહેલાં વર્ષ મૂકી દઈશું પછી પરંપરિત સૂચકાંક અથવા તો વેચાણનો સૂચકાંક લખો તો પણ ચાલે। પછી પરંપરિત સૂચકાંકનું આપણે અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું છે, એટલે સૌથી પહેલાં આપણે એક વખત સૂત્ર લખી નાખશું કે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં 100। અને બીજું એક ખાસ યાદ રાખવાનું કે જ્યારે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરતા હોય ત્યારે પહેલા વર્ષનો જે પરંપરિત આધારનો સૂચકાંક હોય એ જ અચલ આધારનો સૂચકાંક બને છે, એટલે એમાં કોઈ ગણતરી કરવાની આવતી નથી। ત્યાર પછી આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરતું જવાનું અને ગણતરી બતાવી હોય તો બતાવતું જવાનું કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક એટલે કે 112 / અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે આ 110/100 એટલે 123.2। ત્યાર પછી 2012 વર્ષની ગણતરી, તો કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક એટલે 109 / અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે આ 123.2 ખ્યાલ આવી જાઓ, ભૂલથી આ ઉપનો લેવા જાય ધ્યાન રાખવાનું, / 100 એટલે 134.29। તો આ રીતે ગણતરી કરો એટલે આ રીતે જવાબ આપણને મળશે। ત્યાર પછી વિભાગ સીમાં દાખલા નંબર 8, એક સંગીત સ્પર્ધામાં 5 ગાયકો A-E ને તેમની ગીત ગાવાની કુશળતાને આધારે 2 નિર્ણાયકો મૂલવે છે, 5 ગાયકોને નીચે મુજબ ક્રમ આપેલા છે। તો નિર્ણાયક એ જે છે એણે સીને પહેલો નંબર આપ્યો, એને બીજો નંબર આપ્યો, બીને ત્રીજો નંબર આપ્યો, ઈને ચોથો નંબર આપ્યો, ડીને પાંચમો નંબર આપ્યો, ખ્યાલ આવ્યો, એ રીતે નિર્ણાયક બીએ નંબર આપ્યા। આ પરથી બંને નિર્ણાયકોના નિર્ણયો વચ્ચે સામ્યતા ક્રમાંક સહસંબંધ પરથી શોધો, તો ક્રમાંક સહસંબંધ માંગ્યો છે, ખ્યાલ આવ્યો, અને આપણને અહીંયા ક્રમ આપેલા છે એટલે આપણે ક્રમ આપવાના થતા નથી। તો સૌથી પહેલા 5 ગાયકો હતા, તો સૌથી પહેલાં આપણે 5 ગાયકો લખી નાખશું A-E। પછી પહેલા નિર્ણાયકોએ જે ક્રમ આપ્યો હતો એને બીજો નંબર આપ્યો હતો, બીને ત્રીજો નંબર આપ્યો હતો, સીને પહેલો નંબર આપ્યો હતો, એવી રીતે નિર્ણાયક બીએ જે ક્રમ આપ્યા હતા એને આપણે RY તરીકે ઓળખશું, તો ક્રમ લખી નાખશે, તો ક્રમ લખી નાખશું આપણે આ રીતે। પછી ડી ગણી નાખશું RX - RY, RX-માંથી RY બાદ કરતા જશું એટલે આ રકમ મળશે, અને ડીનો સ્ક્વેર કરો એટલે આ રકમ મળશે, અને સરવાળો કરો એટલે σd નો સ્ક્વેર આવશે 14, ખ્યાલ આવ્યો। ત્યાર પછી ક્રમાંક સહસંબંધનું સૂત્ર મૂકી દેવાનું, R = 1 - 6 × σd² / (n)² - 1। પછી સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકતા જઈએ
तो आपने एनो जवाब मळशे आर बराबर एटले के क्रमांक सहसंबंधांक बराबर 0.3। त्यार पछी विभाग सी मां दाखला नंबर 9। एक म्यूचुअल फंड कंपनी एक छेला 7 वर्ष में शेर बजार में करेला रोकाण 1,00,000 रुपया में अने तेना ते रोकाणना 6 मास बाद तेनी बजार किंमत आपी छे आपने 1,00,000 में एनी विगतो आपी छे। तो रोकाण आपणे एक्स चल तरीके लेवामां आवशे अने 6 मास बाद बजार किंमत छे वाय चल तरीके आपणे गणशुं एने। तो मध्यक आपो छे एटले आ एक्स बार बनशे, आ वाय बार बनशे એટલે કે આ એક્સ બાર થશે, આ વાય બાર થશે, વિચરણ એટલે એસ સ્ક્વેર એક્સ થશે, આ એસ સ્ક્વેર વાય થશે અને સહ વિચરણ એસી એટલે કે એસ એક્સ વાય। ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે રકમ આપી છે અને જવાબ માંગ્યો છે કે આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો બજારમાં 4,500,000 રૂપિયાનું રોકાણ કરવામાં આવે એટલે કે એક્સ બરાબર 4,500 મૂકશું તો 6 માસ બાદ તેની બજાર કિંમત શું હશે એના વિશે અનુમાન મેળવો। ખ્યાલ આવ્યો? તો રકમમાં આપણને એસ એક્સ વાય આપ્યો છે તો આપણને અને પહેલો જવાબ માંગ્યો છે નિયત સંબંધ રેખા, તો રેખા આપણને ક્યારે મળશે? તો કે પહેલાં બી ગણવું પડશે, પછી એ ગણશું અને પછી રેખા મળશે। તો અહીં બીનું સૂત્ર કયું આવશે? તો કે એસ એક્સ વાય આપણને રકમમાં આપ્યો છે એટલે એ સૂત્ર આવશે। તો સૌથી પહેલાં આપણે બી ગણી નાખીએ, બી બરાબર એસ એક્સ વાય છેદમાં એસ સ્ક્વેર એક્સ એટલે કે 80/100 એટલે 0.8। પછી એ ગણી નાખશું, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર, સૂત્ર પ્રમાણે બધી જ કિંમતો આપણને તૈયાર આપી છે એટલે ગણી નાખશું એટલે એ આવશે 18। એટલે એ અને બી મળી ગયો એટલે આપણને રેખા મળી જાય પહેલો જવાબ, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ, એમાં એ અને બીની કિંમત મૂકી દેવાની, વાય કેપ અને એક્સ એમ નામ રાખવાનું અને બોક્સ કરવાનું એટલે પહેલો જવાબ મળી ગયો। પછી આપણને કીધું હતું કે શેરબજારમાં 4,500,000 રોકાણ કરવામાં આવે તો રોકાણ એ કયો ચલ છે? એક્સ ચલ છે। તો એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 4,500,000। તો અહીંયા લખી નાખવાનું કે એક્સ બરાબર 4,500 મૂકતા, તો એક્સની જગ્યાએ આપણે 4,500 મૂકી દેવી તો આપણને વાય કેપ એટલે વાયનું અનુમાન મળશે 54। અને વાય આપણને શેમાં આપ્યો હતો? તો કે 1,00,000 રૂપિયામાં, એટલે કે જો રોકાણ 4,500,000 રૂપિયા હોય તો 6 માસ બાદ એની બજાર કિંમત અંદાજે 54,00,000 રૂપિયા હોય। ચાલો ત્યાર પછી આપણે ગણીએ વિભાગ ડી, એનો પહેલો દાખલો જોઈએ કે નીચે આપેલ માહિતી પરથી 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંક ગણો। તો રકમ આપણે વસ્તુ આપી છે, જથ્થો 2014-15 આપ્યો છે અને ભાવ આપ્યો છે 2014-15। તો 14 વર્ષ એ આધાર વર્ષ બનશે અને 15 વર્ષ એ ચાલુ વર્ષ બનશે। તો રકમ પ્રમાણે છે આપણે કિંમત મૂકી દઈશું, સૌથી પહેલાં વસ્તુ મુખાનું બનાવશું, પછી જથ્થો એટલે ક્વોન્ટિટી એટલે ક્યુ થાય, આધાર વર્ષ એટલે ક્યુ 0 લખી નાખશું આ બધી રકમો, પછી ચાલુ વર્ષનો જથ્થો એટલે ક્યુ 1 થાય તો આ રકમ આપણે મૂકી દઈશું, પછીના ખાનામાં પી 0 ભાવ એટલે પી આધાર વર્ષનો એટલે 0 થાય એટલે પી 0ની કિંમત મૂકી દઈશું, પછી ચાલુ વર્ષનો ભાવ એટલે પી 1 મૂકી દઈશું। તો સૌથી પહેલાં પાંચેય ખાના છે એ આપણે સૌથી પહેલાં રકમમાં આપણે આ રીતે છે એ મૂકી દઈશું। પછી આપણને જ્યારે ત્રણેય સૂચકાંક માંગ્યા હોય ત્યારે આપણે 4 વખત પી ક્યુ પી ક્યુ પી ક્યુ અને પી અને ક્યુ આ રીતે આપણે 4 ખાના બનાવી નાખવાના, 1,000, 1,000 એટલે 1,000 થાય અને 1,101 આ રીતે 4 ખાના બનાવી નાખવાના, પછી ગુણાકાર કરતો જવાનો પી વન અને ક્યુ 0 આ બેનું ખાનું આ બે ખાનાના ગુણાકાર કરતા જાઓ એટલે આપણને આ ખાનું મળે, પછી પી 0 ક્યુ 0 એટલે કે આ બેનો ગુણાકાર કરતા જાઓ એટલે આ ખાનું મળે, પી 1 ક્યુ 1 તો કે આ બે ખાનાનો ગુણાકાર કરતા જાઓ એટલે આ ખાનું મળે, પી 0 ક્યુ 1 તો પી 0 ક્યુ 1 એટલે આ બે ખાનાનો ગુણાકાર કરો એટલે આપણને આ ખાનું મળે। ત્રણેયનો સરવાળો કરી નાખવાનો અને પછી સૂત્ર મૂકી દેવાનો, લાસ્પિયરનો સૂચકાંક બરાબર એટલે કે આયલ બરાબર સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ 1,000 મૂકી દેવાનો, 1,000 એટલે 1,000 થાય ગુણ્યા 100 એટલે આને ભાગ્યા આ કરો અને ગુણ્યા 100 કરો એટલે એનો સૂચકાંક આવે 109.52। પછી પાસેનો સૂચકાંક આઈપી બરાબર સિગ્મા પી ક્યુ છેદમાં સિગ્મા પી ક્યુ 1,101 ગુણ્યા 100 કરો એટલે આ ખાનું ભાગ્યા આ ખાનું બનશે, ખ્યાલ આવ્યો? પહેલાં ખાનું ભાગ્યા બીજું એટલે લાસ્ટ પિયર, ત્રીજું ભાગ્યા ચોથું એટલે પાસે, જો આ રીતે ખાના બનાવ્યા હોય તો।
એટલે ઈ બેનો ભાગાકાર કરશું એટલે આઈપી એટલે કે પાસેનો સૂચકાંક આવે 110.29 અને ફિશરનો સૂચકાંક આઈએફ બરાબર વર્ગમૂળમાં આયલ ગુણ્યા આઈપી એટલે આ બેનો સૂચકાંકનો ગુણાકાર કરવાનો અને પછી જે જવાબ આવે એનો વર્ગમૂળ કરવાનું એટલે આઈએફ આવશે 109.90 લાયો. તો આ રીતે મોટાભાગે આપણે 5 માર્કમાં વાર્ષિક પરીક્ષામાં પણ દાખલાઓ પૂછાય છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 11. નીચેની માહિતી પરથી વસ્તીની ગીચતા ચોરસ કિલોમીટરમાં અને મૃત્યુદર દર હજારે વચ્ચે કાલ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. તો આપણે આ એક્સ ચલ અને આ વાય ચલ તરીકે લઈશું. તો સૌથી પહેલાં આપણે એક્સ ચલ અને વાય ચલની સૌથી પહેલાં કિંમત મૂકી દઈશું અને કિંમત ઉપરથી આપણને એવું લાગે છે કે રકમ થોડીક મોટી છે એટલે આપણે ટૂંકી રીતનો અહીં ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે રકમ મૂકી દઈશું શહેર એક્સ ચલ અને વાય ચલ. પછી યુ બરાબર આપણે શું ધારશું તો કે એક્સ માઇનસ 500/50. તમે અહીં કોઈ પણ આંકડો ધારી શકો છો પણ જવાબમાં કાંઈ ફેર આવશે નહીં. કેવી રીતે વી બરાબર ધારશું વાય માઇનસ 20. બરાબર, કોઈ પણ આમાંથી આંકડો લ્યો તો ચાલે. આ 500 જે બાદ કર્યા એક્સ માઇનસ, તો એક્સમાંથી કોઈ પણ આંકડો ધારી લેવાનો અથવા એની સિવાયનો આંકડો લ્યો તો પણ ચાલે. એવી રીતે વાયમાંથી કોઈ પણ આંકડો ધારી લ્યો તો એ વાયમાંથી બાદ કરો તો પણ ચાલે અથવા એની સિવાયનો લ્યો તો પણ ચાલે. કોઈ પણ રકમ વડે ભાગાકાર કરો તો પણ ચાલે. જવાબમાં કાંઈ ફેર આવે નહીં. ખ્યાલ આવ્યો? તો યુ અને વી આ રીતે મળશે એટલે એક્સમાંથી 500 બાદ કરતું જવાનું અને ભાગ્યા 50 કરતા જવાનું એટલે આ ખાના મળે. પછી વી બરાબર વાયમાંથી આ વાયનું ખાનું છે એમાંથી 20 બાદ કરતું જવાનું અને 5 વડે ભાગાકાર કરતું જવાનું એટલે આ ખાનું મળશે એટલે સિગ્મા યુ 9 સિગ્મા વી 6. પછી યુનો વર્ગ વીનો વર્ગ અને યુ વી, તો આ ત્રણ ખાના બનાવવા પડશે સૂત્ર પ્રમાણે. તો યુનો વર્ગ કરતા જાઓ એટલે બધા જ આંકડાઓ વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય. એ રીતે વીનો વર્ગ એટલે વીનો વર્ગ કરો એટલે એમાં પણ પ્લસ થઈ જાય. એનો સરવાળો આવે સિગ્મા યુનો વર્ગ 139, સિગ્મા વીનો વર્ગ 46. અને યુ અને વીનો ગુણાકાર યુવી એટલે આ બેનો ગુણાકાર કરો એટલે એના જવાબમાં આ આવશે અને ટોટલ આવશે સિગ્મા યુવી 71. પછી સહસંબંધાંક આરનું સૂત્ર મૂકી દેવાનું ટૂંકી રીતવાળું અને પછી સૂત્ર પ્રમાણે આ બધી જ કિંમતો ધીમે ધીમે મૂકી દો એટલે આપણને એનો જવાબ મળી જશે કે સહસંબંધાંક આર બરાબર 0.88. ચાલો ત્યાર પછી એના અથવામાં બીજો એક પ્રશ્ન આપેલો છે, નિયત સંબંધનો છે કે કાર બનાવતી કંપનીના કારના એક મોડલ માટે કાર વપરાશના સમય અને કારના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી મળી છે. એટલે એક્સ ચલ અને વાય ચલ આપણને આપી દીધા છે. પછી જવાબ માંગ્યો છે કે આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જ્યારે કારનો વપરાશ જો સમય કારના વપરાશનો 5 વર્ષ હોય તો એનો નિભાવ ખર્ચ કેટલો હોય છે એનું અનુમાન કરો અને ત્રુટિ એટલે કે ઈની કિંમત શોધો. તો આપણને 3 જવાબ માંગ્યા છે. તો સૌથી પહેલાં આપણે નિયત સંબંધ રેખા મેળવીશું. તો નિયત સંબંધ રેખા મેળવી હોય તો સૌથી પહેલાં આપણે બી અને એ ગણવો પડશે. તો સૌથી પહેલાં આપણે રકમ મૂકી દઈએ એક્સ ચલ અને વાય ચલ. તો આ રીતે આપણે સૌથી પહેલાં એક્સ ચલ અને વાય ચલની રકમ મૂકી દીધી છે. પછી નીચે મધ્યક ગણી નાખ્યો છે બેનો એક્સ બાર અને વાય બારનો. પછી સૌથી પહેલાં રેખા મેળવી હોય તો આપણે બી અને ગણવા પડે. તો બીનું સૂત્ર મૂકી દઈશું. ખ્યાલ આવ્યો? મધ્યક અપૂર્ણાંક છે એટલે એક્સવાળી રીત લઈશું આપણે, એક્સવાળું સૂત્ર લઈશું એટલે એ રીતે આપણે બી ગણશું એટલે બીનો જવાબ આવે 1.93. પછી એ ગણશું, એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. તો વાય બાર અને એક્સ બાર આપણને આપ્યા હોય અને બી છે એ ઉપર આપણને મળ્યો તો એ પ્રમાણે આપણે એ ગણશું તો એનો જવાબ આવે 3.35. ત્યાર પછી પહેલો જવાબ આપણને મળશે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એમાં એ અને બીની કિંમત મૂકી દેવાની, વાય કેપ અને એક્સ એમના મૂકી દેવાનો અને બોક્સ કરી નાખો એટલે પહેલો જવાબ મળી જાય. પછી બીજો જવાબ માંગ્યો હતો કે એક્સ બરાબર જો 5 મૂકો તો વાયની કિંમતનું અનુમાન શું, તો એક્સ બરાબર શું મૂકી દેવાના 5. તો એક્સની જગ્યાએ 5 મૂકી દો એટલે આપણને વાય કેપ મળશે 13. પણ વાય આપણને શેમાં આપ્યો છે તો કે 1000 રૂપિયામાં. તો પાછળ લખવાનું એટલે ખ્યાલ આવે કે આ 13 શું કહેવાય તો કે 1000 રૂપિયા. એટલે કે જો કાર 5 વર્ષ ચાલેલી હોય તો એનો અંદાજે ખર્ચ કેટલો આવે, 13000 રૂપિયા. ત્યાર પછી ત્રીજો જવાબ માંગ્યો હતો ત્રુટીની કિંમત શોધો. તો ત્રુટીની કિંમત એટલે કે ઈનું સૂત્ર થાય વાય માઇનસ વાય કેપ. તો વાય એટલે શું એ ખાસ યાદ રાખવાનું. તો આપણે એક્સ બરાબર કેટલા મૂકવાના કીધા હતા, 5. તો 5ની સામે જે વાયની અવલોકિત કિંમત આપી હોય તે, તો 5ની સામે વાયની જે અવલોકિત કિંમત આપી હતી તે 13 એટલે વાય થશે
तेर अने वाय कैप एटले आपणने जे आ एक्स बराबर पांच मुकता जे वाय नुं अनुमान मळ्युं ते तो ए बेनी बादबाकी करो एटले केटला रूपिया त्रुटी आवशे तो के जीरो। तो आ रीते विद्यार्थी मित्रों आपणे तृतीय एकम कसोटीनुं पेपर सोल्यूशन कर्युं। हवे आवी ज रीते आपणे जे एकम कसोटी जे आवे एना आपणे सोल्यूशन छे आपणे यूट्यूब चेनल पर मुकता रहीशुं। जो तमने आ पेपर सोल्यूशन योग्य लाग्यू होय तो वीडियो से लाइक करजो, बीजा विद्यार्थियों ने शेयर करजो।